હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રણાલી અને પર્યાવરણ શું છે તે અંગેની ચર્ચા કરી, ઉપરાંત પ્રણાલીના પ્રકારોની પણ આપણે સમજૂતી લીધી. આજે આપણે પ્રક્રમ અને પ્રક્રમના પ્રકારો વિશે ચર્ચા કરશું. તો આ પ્રક્રમ શું છે, પ્રોસેસ કોને કહેવામાં આવે છે? તો કે પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થવું એટલે પ્રક્રમ. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય દાખલા તરીકે, તો પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થવું એ પ્રક્રમ કહેવાય. પ્રક્રિયક એ કોઈ એક અવસ્થા છે, એમાંથી નિપજ બને છે, પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં થાય છે, તો કોઈ એક બીજી અવસ્થા થઈ, તો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયા એટલે પ્રક્રમ. અથવા કોઈ ભૌતિક પ્રક્રિયાની આપણે વાત કરીએ તો દાખલા તરીકે બરફનું પાણીમાં રૂપાંતર થવું, અથવા તો પાણીનું બાષ્પમાં રૂપાંતર થવું, તો આ રીતે એક અવસ્થામાંથી કોઈ બીજી અવસ્થામાં રૂપાંતર થાય તો તેને આપણે પ્રક્રમ તરીકે ઓળખીએ છીએ. પ્રક્રમના પ્રકારો આપણે આગળ જોઈએ તો ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ જો આપણે પ્રક્રમનો અભ્યાસ કરીએ તો પ્રક્રમના પ્રકારો મુખ્ય ત્રણ પ્રકારો છે, સમતાપી પ્રક્રમ, સમદાબી પ્રક્રમ અને સમોષ્મી પ્રક્રમ. આ ઉપરાંત સમકદી પ્રક્રમ પણ આવે છે. તો પહેલાં આપણે સમતાપી પ્રક્રમથી શરૂઆત કરીએ. પહેલો પ્રકાર લઈ લઈએ સમતાપી પ્રક્રમ, આઇસોથર્મલ પ્રોસેસ. આમ તો નામ પરથી ખ્યાલ આવી જાય, સમતાપી પ્રક્રમ એટલે કે આ એવું પ્રક્રમ છે કે જેમાં તાપમાન અચળ રહેતું હોવું જોઈએ. તો જે પ્રક્રમ દરમિયાન, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે પ્રક્રમ દરમિયાન તાપમાન અચળ રહે તેવા પ્રક્રમને સમતાપી પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રક્રમ દરમિયાન તાપમાન અચળ રહે તેવા પ્રક્રમને સમતાપી પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. તાપમાન અચળ છે એનો મતલબ એવો થાય કે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. પરંતુ સમતાપી પ્રક્રમ દરમિયાન ઉષ્માનો ફેરફાર થાય છે, ઉષ્માનો ફેરફાર થાય છે. એટલે કે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. કોઈ પણ સમતાપી પ્રક્રમ દરમિયાન ઉષ્માનો ફેરફાર થઈ શકે, તાપમાન અચળ છે, ઉષ્માનો ફેરફાર થઈ શકે. આ પોઈન્ટ ખાસ નોંધ કરવાનો છે એમસીક્યુ માટે. તો સમતાપી પ્રકરણમાં તાપમાન અચળ છે, ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, પરંતુ ઉષ્માનો ફેરફાર ક્યુ ઇઝ ઇક્વલ ટુ નોટ ઝીરો, ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, એટલે કે ઉષ્માનો ફેરફાર અહીંયા આગળ થઈ શકે છે. ઉપરાંત કદ અને દબાણ બદલાય છે, તો ખાસ કરીને એમસીક્યુની દ્રષ્ટિએ તમારે આ જે પોઈન્ટ્સ છે, મુદ્દાઓ છે, યાદ રાખવાના છે. અને અવારનવાર પૂછાય છે સમતાપી પ્રક્રમ માટે શું સાચું છે, તમને ઓપ્શનમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો આપેલું હોય અથવા ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આપેલું હોય, તો તમારે ખાસ યાદ રાખવાનું કે સમતાપી પ્રક્રમ દરમિયાન તાપમાન અચળ રહે પરંતુ ઉષ્માનો ફેરફાર થઈ શકે છે. પછી બીજો પ્રકાર આપણે લઈએ સમદાબી પ્રક્રમ. સમદાબી પ્રક્રમ આઇસોબેરિક પ્રોસેસ. તો આ સમદાબી પ્રક્રમ એટલે તો કે જે પ્રક્રમ દરમિયાન દબાણ અચળ રહેતું હોય તો તે પ્રક્રમને સમદાબી પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે. એટલે કે આ પ્રક્રમ દરમિયાન દબાણ અચળ રહે છે, જે પ્રક્રમ દરમિયાન દબાણ અચળ રહે. દબાણ અચળ રહેનો મતલબ થાય ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. દબાણ અચળ રહે છે એટલે કે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય. પણ તાપમાન અને કદ બદલાઈ શકે, તાપમાન અને કદ બદલાઈ શકે, એટલે કે ડેલ્ટા ટી
डेल्टा वी ना मूल्यों शून्य नहीं, डेल्टा टी अने डेल्टा वी इज नॉट इक्वल टू जीरो। बीजू के समदाबी प्रक्रम छे हमेशा खुला पात्र में थाय, दाखला तरीके कोई पात्र ने अपने पानी गरम करीए छीए तो ये समदाबी प्रक्रम कहेवाय, कारण के खुला पात्र में थती प्रक्रिया छे के जेनू जे प्रणाली नु दबाण छे ई एक वातावरण दबाण एटले के वातावरण जेटलु दबाण छे। तो अहींया आगळ आपणे जोई शकीए के समदाबी प्रक्रम छे हमेशा खुला पात्र में थाय, એટલા માટે જ એને સમદાબી પ્રક્રમ કહેવામાં આવ્યું, કારણ કે આ પ્રક્રમ ખુલ્લા પાત્રમાં થતો હોય। દાખલા તરીકે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે કસનળીમાં આપણે એસિડ અને બેઝ ભેગા કરીને તટસ્થીકરણની પ્રક્રિયા કરીએ તો આ પ્રક્રમથી સમદાબી પ્રક્રમ થશે, ખુલ્લા પાત્રમાં થતી પ્રક્રિયા છે। તો ઓલોર આપણે એવા તારણ પર આગળ આવ્યા કે ડેલ્ટા પી છે એ ઝીરો થશે, એમસીક્યુની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ડેલ્ટા ટી અને ડેલ્ટા વી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, આ ખાસ યાદ રાખવાનું છે। ત્રીજો પ્રકાર લઈ લઈએ સમોસમી પ્રક્રમ, એડિયાબેટિક પ્રોસેસ, સમોસમી પ્રક્રમ એટલે કે એવા પ્રક્રમ કે જે પ્રક્રમ દરમિયાન ઉષ્મા આચરણ રહેતી હોય તો તેવા પ્રક્રમને સમોસમી પ્રક્રમ કહેવામાં આવે છે। તો જે પ્રક્રમ દરમિયાન ઉષ્મા અચળ રહે, ઉષ્માનો ફેરફાર ન થાય, ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, જે પ્રક્રમ દરમિયાન ઉષ્મા અચળ રહે, ઉષ્માનો ફેરફાર ન થાય તો એને સમોસમી પ્રક્રમ કહેવામાં આવે। પણ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઉષ્મા અચળ રહે છે પરંતુ તાપમાન બદલાઈ શકે, સમોસમી પ્રક્રિયામાં તાપમાન બદલાઈ શકે, ડેલ્ટા ટી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, તો તાપમાન બદલાઈ શકે છે એટલે કે ડેલ્ટા ટી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો। બીજું કે આ પ્રક્રમ હંમેશા બંધ પાત્રમાં થાય, તો અહીંયા ખાસ નોંધવા જેવી બાબત છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, ઉષ્માને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ તો ઉષ્મા અહીં આગળ અચળ છે એટલે કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, પરંતુ તાપમાન બદલાઈ શકે એટલા માટે ડેલ્ટા ટી છે તે ઝીરો નથી, ડેલ્ટા ટી અચળ નથી, તાપમાન બદલાઈ શકે। સમોસમી પ્રક્રમ માટે આ પોઈન્ટ તમારે ખાસ નોંધવાનો છે કે સમોસમી પ્રક્રમ દરમિયાન તાપમાન બદલાઈ શકે છે। આ ઉપરાંત વધારાનો આપણે એક પ્રકાર લઈ લઈએ સમકદી પ્રક્રમ, જી નીટને ધ્યાનમાં રાખીને જોઈએ તો એક વધારે આપણે પ્રકાર લઈ શકીએ સમપદી પ્રક્રમ। આઇસોફોરિક પ્રોસેસ તો અહીં આપણે સમજી શકીએ કે જે પ્રક્રિયા દરમિયાન અથવા જે પ્રક્રમ દરમિયાન કદ અચળ રહેતું હોય તો તેવા પ્રક્રમને સમકદી પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે, જે પ્રક્રમ દરમિયાન પ્રણાલીનું કદ અચળ રહે એટલે કે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તો તેવા પ્રક્રમને સમકદી પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે, પરંતુ આ પ્રક્રિયા દરમિયાન તાપમાન અને દબાણ બદલાઈ શકે, દબાણ બદલાઈ શકે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પ્રક્રમ અને તેના પ્રકારો વિશેનો અભ્યાસ કર્યો, તો પ્રક્રમ એટલે પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થવું અને તેના અગત્યના પ્રકારો આપણે જોયા સમતાપી, તો એવું પ્રક્રમ કે જે પ્રક્રમ દરમિયાન તાપમાન અચળ રહે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, સમદાબી જે પ્રક્રમ દરમિયાન દબાણ અચળ રહે એને સમદાબી પ્રક્રમ કહેવાય ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, અને સમોસમી પ્રક્રમ જ
જે પ્રક્રમ દરમિયાન ઉષ્મા અચળ રહે Q=0 હોય તો તેને સમોષ્મી પ્રક્રમ કહેવાય. વધારામાં આપણે જોયું સમગતિ પ્રક્રમ, જે પ્રક્રમ દરમિયાન કદ અચળ રહેતું હોય તો તેને આપણે સમગતિ પ્રક્રમ તરીકે ઓળખીએ છીએ. પણ ખાસ નોંધી લેવાની છે કે સમતાપી પ્રક્રમમાં તાપમાન અચળ હોય છે પરંતુ ઉષ્માનો ફેરફાર થઈ શકે, અને સમોષ્મી પ્રક્રમમાં ઉષ્મા અચળ હોય છે પરંતુ તાપમાન બદલાઈ શકે છે. આ ખાસ આપણે MCQ માટે નોંધ લેવાની છે. વિદ્યાર્થી મિત્રો, પ્રક્રમ અને તેના પ્રકારો માટે આપણે હવે આલેખનો અભ્યાસ કરીએ. જો દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોરવામાં આવે તો પ્રક્રમના પ્રકારો માટે વિવિધ પ્રકારના વક્ર અથવા તો આલેખ આપણને આ રીતે મળશે. અહીંયા આગળ આપણે દબાણ વિરુદ્ધ કદનો આલેખ તૈયાર કરીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ તો સમકદી પ્રક્રમ માટે આપણે જોઈએ તો એનો આલેખ કઈ રીતે મળે તો આપણે આ એક્સ અક્ષ ઉપર અહીંયા આગળ આપણે કદને દર્શાવેલું છે. તો જો કદ અચળ હોય તો સ્વાભાવિક છે કે આપણને એનો આલેખ આ રીતનો મળશે. આ આલેખ આપણને જે મળ્યો કે સમકદી માટે છે. વાય અક્ષ ઉપર આપણે અહીંયા આગળ દબાણ દર્શાવેલું છે તો સમદાબી પ્રક્રમ માટેનો આલેખ આ રીતનો હોય સમજી શકાય. સમદાબી અહીંયા આપણે જોઈ શકીએ કે દબાણ અચળ છે એટલે કે સમદાબી પ્રક્રમ માટેનો આપણને આલેખ મળ્યો. હવે સમતાપી અને સમોષ્મી માટેના વક્ર આ રીતે મળે છે. સમતાપી અને સમોષ્મી પ્રક્રમ માટેના વક્ર આ રીતે મળે છે. તમે જોઈ શકો કે સમોષ્મીની ઉપરની તરફ સમતાપીનો વક્ર મળે છે. ઘણીવાર G-NEET-માં આ આલેખ ઉપર આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે, એમાં ખાસ કરીને આ વક્ર બહુ ધ્યાનમાં લેવા જેવા છે. કારણ કે આના ઉપરથી અવારનવાર પ્રશ્ન પૂછાય છે. તો યાદ રાખજો કે ઉપરની તરફ સમતાપીનો વક્ર છે અને નીચેની તરફ આપણને સમોષ્મીનો વક્ર પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે પ્રક્રમ અને તેના પ્રકારો વિશેની સમજૂતી પૂરી થાય છે.